હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરીશું, પરંતુ જો એ પહેલા આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયો તાત્કાલિક મળતા રહે. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનમાં પાઠ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે શીખીશું. ભૌતિક અને રાસાયણિક ફેરફારને અંગ્રેજીમાં ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ કહેવામાં આવે છે. રોજિંદા જીવનમાં આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે. દાખલા તરીકે ખાંડ કે સાકર ઓગાળી ને ઠંડુ પીણું બનાવવું હોય તો ખાંડનું દ્રાવણ બનાવવું એ ફેરફાર કહેવાય. તે જ રીતે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા પણ ફેરફાર કહેવાય. દૂધ ખાટું થવું એ પણ ફેરફાર છે. ખેંચાયેલું રબર બેન્ડ પણ એક જાતનો ફેરફાર છે. તો હવે આ પ્રકરણ 6 માં આપણે આ ફેરફાર બે પ્રકારના છે, એક ભૌતિક ફેરફાર અને બીજું રાસાયણિક ફેરફાર, એના વિશે શીખીશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે ભૌતિક ફેરફાર એટલે કે ફિઝિકલ ચેન્જીસ વિશે શીખીશું. એના માટે આપણને ચોપડીમાં પ્રવૃત્તિ 6.1 આપવામાં આવી છે. હેતુ છે એનો, બધી જ એક્ટિવિટી છે તમે જાતે પણ ઘરે કરી શકો. કાગળને કાપીને ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે કે કેમ તે દર્શાવવું. તો એના માટે એક કાગળનો ટુકડો 4 સરખા ભાગમાં કાપવાનો અને તે દરેક ટુકડાને ફરીથી 4 સરખા ભાગમાં કાપવું અને આ ટુકડાને ટેબલ પર તમને આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે ગોઠવો અને ફરીથી મૂળ કાગળ જેવો આકાર બનાવો. અવલોકન કરતા જણાશે કે કાગળને કાપવાથી તેનું કદ નાનું થાય છે, પરંતુ મૂળ કાગળ અને કાગળના ટુકડા બંને પદાર્થો જ છે, એટલે કે આની અંદરથી આપણને કોઈ નવો પદાર્થ મળતો નથી. માટે નિર્ણય આપણને મળશે કે કાપીને ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ફરીથી તમે કાગળના આ ટુકડાઓ જોડી મૂળભૂત કાગળનો ટુકડો બનાવી શકતા નથી, પરંતુ શું કાગળના ગુણધર્મોમાં કોઈ ફેરફાર થયો છે? હા, કાગળના કદમાં અહીં ફેરફાર થાય છે. હવે જોઈએ પ્રવૃત્તિ 6.2. હેતુ છે ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર હોય છે તે દર્શાવવું. પદ્ધતિ: એક ચોકનો ટુકડો લો, તેને ભાંગીને ભૂકો કરો. ચોકના ભૂકાને થોડા પાણીમાં ભેળવી તેની પેસ્ટ બનાવો. ચોકની પેસ્ટને ગોળ ફેરવી તેને ચોકના આકાર જેવો ફરીથી બનાવવાનો અને એને સૂકવી લો. તે ચોક જેવો જ છે, એટલે કે આપણે અવલોકન કરી શકીએ કે ચોકનો ભૂકો કરી ફરી ભૂકામાંથી આપણે ચોક મેળવી શકીએ છીએ. જે રીતે આપણે દાખલા તરીકે લઈએ મીણબત્તી, તો મીણબત્તીને આપણે સળગાવીએ, એનું મીણ ભેગું કરીએ અને ફરીથી એને બીબામાં ઢાળીને જ્યોત મૂકી ફરીથી આપણે મીણબત્તી ઊભી કરી શકીએ. તો અહીં પણ એ જ પ્રકારનો જે પ્રયોગ છે તે આપવામાં આવ્યો છે. આથી ભૌતિક ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય. તો આપણને અહીં પ્રશ્ન થાય છે કે ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવી શકો છો? તો હા, તેથી ચોકના ભૂકામાંથી ફરી ચોક બનવું એ ઉલટાવી શકાય તેવો અહીં ફેરફાર આપવામાં આવ્યો છે. મીણબત્તીને પીગળાવીને ફરીથી આપણે એમાંથી મીણબત્તી નવી બનાવી શકીએ છીએ. એટલે આપણે પહેલી પ્રવૃત્તિમાં જોયું કે કાગળના કદમાં ફેરફાર થાય છે. અહીં બીજી પ્રવૃત્તિમાં જોઈ શકીએ કે આપણે ચોકને ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. હવે જોઈએ પ્રવૃત્તિ 6.3. પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર હોય છે તે દર્શાવવું. પદ્ધતિ: કાચના ગ્લાસમાં થોડો બરફ લો, તેને સૂર્યના તડકામાં મૂકો. થોડી વાર પછી તેનું અવલોકન કરો. આપણે જાણીએ છીએ કે સૂર્યની ગરમી મળતા જે બરફ છે એ પીગળીને પાણી બની જશે, એટલે કે જે ઘન છે બરફ તેમાંથી પ્રવાહી બની જશે. હવે બરફ અને પાણીના મિશ્રણવાળા કાચના ગ્લાસને ફ્રીઝમાં મૂકો. થોડી વાર પછી તેનું અવલોકન કરો. પાણીનો ફરીથી આપણે બરફ મેળવી શકીએ છીએ. આમ પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર હોય છે. તો આના પરથી આપણને પ્રશ્ન થશે કે શું પાણી ફરી ઘન બરફમાં ફેરવાઈ જશે? તો હા, પાણી ફરીથી આપણે એને બરફમાં ફેરવી શકીએ છીએ. તેથી અહીં આપવામાં આવેલ પ્રવૃત્તિ એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 6.4 જોઈશું, જેનો હેતુ છે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે કે તે દર્શાવવું. પદ્ધતિ: એક પાત્રમાં થોડું પાણી લઈ તેને ઉકાળો. પાણીની સપાટી પરથી પાણીની વરાળ થતી જુઓ. ઉકળતા પાણીની વરાળથી થોડા ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડી થોડો સમય ઊંધું રાખો.
વાસણની અંદરની સપાટીને જુઓ. અંદરની અવલોકન કરતા જણાશે કે અંદરની સપાટી પર પાણીના ટીપા ભરેલા જણાય છે. આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો. જ્યારે પણ આપણા ઘરે ચા બનાવવામાં આવે એના પર તરત એક વાસણ ઢાંકી દેવામાં આવે તો થોડા સમય પછી તમે જોશો કે એના પેલા ઢાંકવામાં આવેલ વાસણ ઉપર નાના નાના ટીપા ભરેલા દેખાશે. તો આ એવો જ પ્રયોગ છે. તો નિર્ણયમાં આપણે મળશે કે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આનાથી આપણને અહીં પણ પ્રશ્ન થશે કે પાણીના ટીપા ભરજી ગયેલા જણાય છે. તો હા, અંદરની સપાટી પર પાણીના ટીપા ભરેલા જણાય છે, તેથી આ સ્થિતિમાં થતો ફેરફાર દર્શાવે છે. અહીં તમે જોયું તો સ્થિતિમાં ફેરફાર બતાવે છે. ચાલો હવે જોઈએ પ્રવૃત્તિ 6.5. ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર ભૌતિક ફેરફાર છે તે દર્શાવો. પદ્ધતિ: વપરાઈ ગયેલી કરવતની પટ્ટી લો, તેને ચીપિયાની મદદથી પકડો, પટ્ટીના બીજા છેડાને ગેસના સ્ટવની જ્યોત પર ગરમ કરો, પછી બરાબર ગરમ થાય ત્યારે તેનો રંગ તપાસો, પટ્ટીને જ્યોત પરથી દૂર કરી થોડી વાર પછી તેનો રંગ તપાસો. અવલોકન કરતા આપણને મળશે કે કરવતની પટ્ટી લાલ ચોળ ગરમ થાય છે ત્યારે લાલ રંગની દેખાય છે આપણને, અને ઠંડી પડતા લાલ રંગ દૂર થઈ જાય છે અને મૂળ રંગ ધારણ કરે છે. આથી નિર્ણય આપણને મળે છે કે ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. તો શું અહીં કરવતની પટ્ટીના ભાગના રંગમાં કોઈ ફેરફાર જણાય? તો હા, કરવતની પટ્ટી લાલ ચોળ ગરમ થાય છે. કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી દૂર કરી અવલોકન કરતા જણાયું કે ઠંડી પડતા તે લાલ રંગ દૂર કરી મૂળ રંગ ધારણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રવૃત્તિ 6.1 અને 6.2માં જોયું કે કાગળ અને ચોકનો ટુકડો બંનેના માપમાં ફેરફાર થાય છે. પ્રવૃત્તિ 6.3 અને 6.4 બંનેમાં પાણીની અવસ્થામાં ધનથી પ્રવાહી, વાયુ અને પ્રવાહી આમ ફેરફાર થાય છે તે જાણ્યું. પ્રવૃત્તિ 6.5માં આપણે જોયું કે ગરમીને લીધે કરવતના રંગમાં પરિવર્તન થાય છે. તો હવે જોઈશું ભૌતિક ફેરફારની વ્યાખ્યા. અહીં આટલી પ્રવૃત્તિ પરથી આપણે તારણ કાઢી શકીએ કે ભૌતિક ફેરફાર એટલે શું. તો જે ફેરફારથી પદાર્થના આકાર, પરિમાણ, રંગ, અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય, તેમાં નવા પદાર્થોનું નિર્માણ થતું ન હોય તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય છે. આપણે પહેલી પ્રવૃત્તિ જોઈ 6.1, એની અંદર કાગળના ટુકડા હતા, એટલે કે અહીં કાગળનો આકાર બદલાઈ જાય છે, પરંતુ એમાંથી કોઈ નવો પદાર્થ બનતો નથી. પાણીનો બરફ બનવો, એનું પરિણામ બદલાઈ જાય છે. પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું તો એના રૂપ રંગ પણ બદલાઈ જાય છે. મીણનું પીગળવું, અવસ્થામાં બદલાવ થાય. એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવું. તો આ રીતે આપણે વ્યાખ્યા પ્રમાણે ઉદાહરણોને પણ સમજી શકીએ છીએ. ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી, આ હંમેશા યાદ રાખવું. અને જ્યારે લાકડાને કાપી નાના ટુકડા કરવાથી તેનો આકાર અને કદ બદલાય છે, પરંતુ નાના ટુકડાઓએ પદાર્થ તો લાકડું જ રહે છે, તેથી તે ભૌતિક ફેરફાર છે. જ્યારે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા પ્રકારના ફેરફાર છે, જેના વિશે આપણે આવતા તાસમાં જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.